પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકા ખાતે આવેલ વર્ષો જૂની જાંબવતની ગુફામાંથી પાણી ટપકતા શિવલિંગ બને છે ત્યારે શિવરાત્રી જેવા પર્વની ધામધૂમથી ઉજવણી પણ કરવામાં આવે છે પોરબંદર નજીક આવેલ આવેલ જાંબવતની ગુફા છે આ ગુફા સાથે રામાયણથી મહાભારત સુધીનો ઇતિહાસ જોડાયેલો છે તો સાથોસાથ આ ગુફામાંથી ટપકતા પાણીને કારણે જમીન પર સ્વયંભૂ શિવલિંગ ઉત્પન્ન થાય છે આ ગુફા અંદાજે નવ હજાર વર્ષ જૂની હોવાની માનવામાં આવે છે ભગવાન શ્રી રામના અવતારમાં ભગવાન રામને લંકા સુધી પહોંચવા સમુદ્ર સેતુ બાંધવામાં મદદરૂપ થનાર સાથે જોડાયેલ છે પોતાની પુત્રી સાથે અહીં રહેતા હતા ભગવાન મણી શોધતા શોધતા ગુફામાં પહોંચ્યા હતા ત્યારબાદ ગુફામાં સતત અઢાર દિવસ સુધી ભગવાન શ્રી કૃષ્ણ અને જાંબવત વચ્ચે યુદ્ધ ચાલ્યું અને અંતે જાંબવતે પોતાની પુત્રી જાંબુવતીના લગ્ન ભગવાન શ્રી કૃષ્ણ સાથે કરાવી મણી ભગવાન શ્રી કૃષ્ણને કન્યાદાનમાં આપી હતી જામવંત છે અહીં ગુફામાં જામવંત અને જામવંતી રહેતા હતા કૃષ્ણને સમત્યક મણીનો આક્ષેપ લાગ્યો એટલે કૃષ્ણ અહીં જાંબત્રી પાસે સમ્યક મણી લેવા માટે આવ્યા અહીં અઢાર દિવસ સુધી કૃષ્ણ અને જાબંત વચ્ચે યુદ્ધ થયું યુદ્ધને કારણે કોઈ રિઝલ્ટ ના આવ્યું એટલે જામવંતે પછી કૃષ્ણને પૂછ્યું કે આપ કોણ છો તો કૃષ્ણએ કીધું કે હું વિષ્ણુ અવતાર છું અને મેં રામના સમયમાં તમને વચન આપ્યું હતું વચન પૂર્ણ કરવા માટે અહીં આવ્યો છું તો હવે તમે મને સમંતક મણી આપો તો એ સમંતક મણી જામબત્તે આપવા માટે એક શરત રાખી કે તમે મારી દીકરી જામબંતી સાથે લગ્ન કરો તો હું એમને કન્યાદાનમાં જામબંતીને આપું પછી કૃષ્ણ આ સ્થાન ઉપર એમની સાથે લગ્ન કરે છે લગ્ન કરી અને પછી એ ગુફામાં ગુફાને રાસ્તેથી જ અહીંથી બેટ દ્વારિકા જાય છે અને ત્યાંથી દ્વારિકા જાય છે અને રાજસભાની અંદરમાં કહે છે કે ભાઈ મેં કંઈક ચોરી કરી નથી કે મારે કંઈ આમાં લેવા દેવા ન હતા આ મણી આવી રીતે હતી અને ત્યાંથી આ જામબત્તીને મેળી હતી અને ત્યાંથી હું આ લઈ આવ્યો છું મારો આમાં કોઈ દોષ વાક છે નહીં એ પછી એ સત્ર પ્રસનજીતને એ મણી આપે છે અને મણી પછી આ કૃષ્ણને સમ પ્રસનજીત સોંપી દે છે કે હવે આ મણી તમે રાખજો અને કૃષ્ણ જાંબત્તી સાથે લગ્ન કરે છે શિવલિંગનું એવું છે કે અહીં ચારે બારે માસ શિયાળો ઉનાળો ચોમાસું વરસાદ થાય કે ન થાય અહીં ઉપરથી પાણી ટપકા રાખે છે અને જ્યાંથી પાણી જ્યાં ટપકે છે ત્યાં સ્વયંભૂ શિવલિંગ થાય છે અને રુદ્રાક્ષ જેવી શિવલિંગ થાય છે અને અહીં શિવરાત્રિને દિવસે ચાલીસ થી પચાસ હજાર માણસો ભેગા થાય છે અને અહીં મેળા જેવું હોય છે અને શિવરાત્રીનો મહોત્સવ ઉજવવામાં આવે છે આ ગુફાની બીજી ખાસિયત એ છે કે આ ગુફાના ઉપરના ભાગથી ત્રણસો પાસઠ દિવસ પાણી ટપકતું રહે છે આ ટપકતા પાણીને કારણે જમીન પર સ્વયંભૂ શિવલિંગ તૈયાર થાય છે જેને કારણે આ ગુફામાં હજારોની સંખ્યામાં શિવલિંગ જોવા માટે લોકો ઉમટી પડે છે આરતી અને પ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન રામેશ્વર મંડળ દ્વારા કરવામાં આવે છે આ ગુફામાં બે રસ્તા પડે છે જેમાંથી એક રસ્તો બેટ દ્વારકા નીકળે છે તો બીજો રસ્તો જુનાગઢ ગિરનારના પર્વત નજીક નીકળતો હતો હાલ તો આ રસ્તો નીચે ઉતરતા બંધ થઈ ગયા છે પરંતુ ભૂતકાળમાં આ રસ્તાથી બેટ દ્વારકા અને જુનાગઢ જવાતું હતું જામવતની ગુફા ધર્મ સાથે જોડાયેલી હોવાથી વર્ષ દરમિયાન હજારો ભક્તો અહીં દર્શનાર્થે આવે છે